હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? સરસ. તો હવે આજે આપણે પેપર સેટ ભણીશું. પ્રશ્નપત્ર 3. ગુજરાતી આપણે હિન્દીમાં ભણી ગયા ને પ્રશ્નપત્ર 1 અને 2. તો ધોરણ 4 વિષય હિન્દીનો આજે આપણે અભ્યાસ કરીશું. બરાબર બાળ મિત્રો? સરસ. તો આપણે પેપર છે તમારી પાસે રાખો જોઈએ. સરસ. પ્રશ્નપત્ર 3 જુઓ બાળ મિત્રો, આપણે ભણી ગયા હતા. દેખો રે આયા રે આયા, શાક સબ્જી વાલા આયા, તરા તરા કી સબ્જી લાયા, અરે વાહ વાહ સબ્જી લાયા, આલુ લાયા. પછી એક વિષય 5-6 વાક્ય મેં લિખીએ તો ફૂલવારી યાની સુંદર હોતી હૈ, ફૂલવારી મેં ચારો તરફ હરિયાલી હોતી હૈ, ઉસમેં તરહ તરહ કે ફૂલ કે પૌધે હોતે હૈ, ઉસમેં ગુલાબ, ચંપા, ચમેલી, જુઈ કે ફૂલ હોતે હૈ, ફૂલવારી મેં તિલતલિયાં ઉડ રહી હૈ, બોરે ગુંજ રહે હૈ, ગાંવ કે લોગ ફૂલવારી કી સૈર કરને આતે હૈ, વે લોગ ઘાસ પર બેઠતે હૈ, બચ્ચે બૂઢે સબકો ફૂલવારી અચ્છી લગતી હૈ. ચલો બાળ મિત્રો, આજે આપણે પ્રશ્નપત્ર 3 ભણીશું. બરાબર? અને તમારે પરીક્ષામાં આ પ્રશ્નપત્ર પૂછાશે આમાંથી. બરાબર? તો તમારે આ પ્રશ્નપત્રો તૈયાર કરવાના રહેશે, પરીક્ષામાં તમને આમાંથી જ પૂછાશે. ચલો પ્રશ્ન 1. અ ખાલી જગ્યા મેં સહી શબ્દ લિખો. નહેરુ ચાચા કો ખાલી જગ્યા કા ફૂલ પ્યારા થા. તો નહેરુ ચાચા કો ગુલાબ કા ફૂલ પ્યારા થા. દૂસરા, ખાલી જગ્યા અપની પ્રશંસા સુનકર ગાના ગાને લગા. કૌવા અપની પ્રશંસા સુનકર ગાના ગાને લગા. તીસરા, સબ્જી વાલા કૈસે સબ્જી લાયા, તરહ તરહ કી સબ્જી લાયા. ચોથું, ઝંડે કે ઉપર ખાલી જગ્ઞ રંગ કા પટ્ટા હૈ, ઝંડે કે ઉપર કોન સા પટ્ટા હૈ, કેસરી. 5. હમે અપને ઝંડે કા ખાલી જગ્ઞ કરના ચાહીએ, સમ્માન. સબ્જી વાલા ખાલી જગ્ઞ મિર્ચી લાયા, કૈસી મિર્ચી લાયા, તીખી. મદારી ખાલી જગ્ઞ લાયા, મદારી ક્યા લાયા, બંદર બંદરિયા. સફેદ રંગ કે પટ્ટે મેં ખાલી જગ્ઞ હૈ, સફેદ રંગ કે પટ્ટે મેં ક્યા હૈ, અશોક ચક્ર હૈ. કૌવા ખાલી જગ્યા રહ ગયા, કૌવા પછતા કર રહ ગયા. નહેરુ ચાચા કો ખાલી જગ્યા બહુત પ્યારે થે, નહેરુ ચાચા કો બચ્ચે પ્યારે થે. કૌવે કી ચોંચ મેં સે રોટી કા ખાલી જગ્યા નીચે ગિર પડા. ક્યા નીચે ગિર પડા? ટુકડા, રોટી કા ટુકડા. બ નિમ્નલિખિત હિન્દી શબ્દો કા ગુજરાતી અનુવાદ કીજીએ. દિન, દિન યાની ગુજરાતી શબ્દ શું થાય? દિવસ. ગિલહર યાની ખિસકોલી. નારા, નારા યાની નારા. કર્તવ્ય ફરજ. પ્રશંસા યાની વખાણ. નિમ્નલિખિત ગુજરાતી શબ્દો કા હિન્દી અનુવાદ કીજીએ. પહેલાં હિન્દીનું ગુજરાતી કરવાનું હતું, હવે ગુજરાતી શબ્દનું આપણે હિન્દી શબ્દમાં ટ્રાન્સલેશન કરીશું. એક શિયાળ. શિયાળ યાની હિન્દીમાં શું કહેવાય? લોમડી. ધ્વજ ઝંડા. બાળ, બાળ દિવસ તો બાળ દિન. જુદી જુદી તરહ તરહ. ચાંચ યાની ચોંચ. પ્રશ્ન 2. અ નિમ્નલિખિત વાક્યો કા હિન્દી મેં અનુવાદ કીજીએ. એક આ છોકરો છે, યહ લડકા હૈ. આ ગુલાબનું ઝાડ છે, યહ ગુલાબ કા પેડ હૈ. આ નહેરુ ચાચા છે, યહ નહેરુ ચાચા હૈ. એક શિયાળ હતું, એક લોમડી થી. મદારીનું નામ રામુ હતું, મદારિકા નામ રામુ. હા, ચલો આપણે પાછળ ફેરવીશું ને બાળ મિત્રો. સરસ. ચલો શબ્દ કી જોડી સમજો ઓર લિખો. તિતલી, પતંગિયું. પૌધા યાની છોડ. આમ યાની કેરી. પીલા યાની પીળો. માલા યાની હાર. પ્રશ્ન 3. અ બહુવચન લિખીએ. લડકી લડકિયા. બંદર બંદરે. કુત્તા કુત્તે. ભોંરા ભોંરે. કુર્સી કુર્સિયા. બ નીચે દિયે ગયે ચિત્રો કે હિન્દી કા નામ લિખીએ. બ
એક સફરજન એને હિન્દીમાં શું કહેવાય? સેબ. દ્રાક્ષ છે તો એને હિન્દીમાં અંગૂર કહેવાય. આને શું કહેવાય? જુઓ બાળ મિત્રો, આને શું કહેવાય? અંગૂર, દ્રાક્ષ યાની અંગૂર. ધજા, ધજાને હિન્દીમાં શું કહેવાય? પતાકા. અને બોટલ, ગુલાબ. આ ચિત્ર લાગે છે, શું તમને લાગે છે? આ ચિત્ર ગુલાબ જેવું લાગે છે ને? પ્રશ્ન ચાર, સહી વિધાન કે સામને સહી ઓર ગલત વિધાન કે સામને ગલત ચિહ્ન કીજીએ. એક, કૌવા પેડ કી, કૌવા પેડ કી ડાલ ઉઠા લાયા. ખોટું, ગલત. દૂસરા, ઝંડે મેં પાંચ રંગ હોતે હૈ. ગલત. નહેરુ ચાચા કો બચ્ચે બહુત પ્યારે થે. સહી, મદારી ને ડમરૂ બજાયા. સહી, સબ્જી વાલે કા નામ ચંપક ભૈયા થા. સહી, સહી વિકલ્પ પસંદ કીજીએ. એક, નહેરુ ચાચા કા જન્મ ખાલી જગહ કે રૂપ મેં મનાયા જાતા હૈ, બાલ દિન કે રૂપ મેં. દૂસરા, મદારી કા નામ શામુ યા રામુ, રામુ થા. તીસરા, નહેરુ ચાચા કા જન્મ 14 નવંબર કો હુઆ થા. નહેરુ ચાચા કા જન્મ 14 નવંબર કો થા હુઆ થા. ચોથા, મદારી ને ખાલી જગહ બજાયા. ક્યા બજાયા? ડમરૂ. પાંચ, સબ્જી વાળા ખાલી જગ્યા મિર્ચી લાયા. ક્યા લાયા? કૈસી મિર્ચી લાયા? મીઠી આ તીખી? તીખી. વેરી ગુડ, સરસ. પ્રશ્ન પાંચ, કિસી ભી પાંચ ફૂલો કે નામ હિન્દી મેં લિખીએ. એક, ગુલાબ. દૂસરા, કમલ. તીસરા, ચંપો. ચોથા, ગેંદા. પાંચ, કનેર. બ, કિસી ભી પાંચ સબ્જી કે નામ હિન્દી મેં લિખો. ભીંડી, કરેલા, પ્યાજ, ટમાટર, આલુ. પ્રશ્ન છ, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. એક, ગુલાબ કૈસે પૌધો પર હોતા હૈ? ગુલાબ કાંટે વાલે પૌધો પર હોતા હૈ. દૂસરા, મદારીને ક્યા બજાયા? મદારીને ડમરૂ બજાયા. તીસરા, નહેરુ ચાચા કા પૂરા નામ ક્યા થા? નહેરુ ચાચા કા પૂરા નામ પંડિત જવાહરલાલ નહેરુ થા. ચોથા, કૌવા ક્યા ઉઠા લાયા? કૌવા રોટી કા ટુકડા ઉઠા લાયા. પાંચ, સબ્જી વાલે કા નામ ક્યા થા? સબ્જી વાલે કા નામ ચંપક ભૈયા થા. હમારે ઝંડે મેં કિતને રંગ હૈ? હમારે ઝંડે મેં 3 રંગ હોતે હૈ. બ, કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ. ડમ ડમ ડમરૂ બજા કે દેખો આયા રામ મદારી, આઓ બચ્ચો તુમ્હે દિખાઉં અપના પ્યારા પ્યારા ખેલ. મેં લાયા હું બંદર બંદરિયા, રામુ ને ડમ ડમ ડમરૂ બજાયા, તુમ્હે દિખાઉં ઉસકા ખેલ. પ્રશ્ન સાત જુઓ. ચલ બાળ મિત્રો, કિસી એક વિષય 5-6 વાક્ય લિખીએ, બરાબર. તિરંગા ઝંડા, ફૂલવારી, જય જવાહરલાલ નહેરુ. તો તમને તમને ગમે, તમને આવડે એ તમારે લખવાનું રહેશે. ચલો, ફૂલવારી સુંદર હોતી હૈ, ફૂલવારી મેં ચારો તરફ હરિયાલી હોતી હૈ, ઉસમેં તરહ
तरह के फूल होते हैं। उसमें गुलाब, चंपा, कनेर, गेंदा आदि फूल होते हैं। फुलवारी में तितलियां उड़ रहे और भंवरे गूंज रहे। गांव के लोग फुलवारी की सैर करने आते हैं। वे लोग घास पर बैठते हैं। बच्चे, बड़े, बूढ़े सबको फुलवारी अच्छी लगती है। बराबर बाल मित्रों, तो जो जो ये फुलवारी सुंदर होती है। फुलवारी में चारों तरफ हरियाली होती है। उसमें तरह तरह के फूल होते हैं। उसमें गुलाब, चंपा, गेंदा, कनेर आदि फूल होते हैं। फुलवारी में तितलियां उड़ रही है, भंवरे गूंज रहे हैं। गांव के लोग फुलवारी की सैर करने आते हैं। वे लोग घास पर बैठते हैं। बच्चे, बूढ़े, बड़े सबको फुलवारी अच्छी लगती है। तो बाल मित्रों, प्रश्न पत्र धोरण 4 नो विषय हिंदी नो आपणे भणी गया। तो प्रश्न पत्र 3 आपणे पूरू करी दीधुं छे। तो 1, 2 અને 3 प्रश्न पत्र तमारे सरस रीते सुंदर रीते तैयार करवाना छे। ए ज तमारे पूछाशे, बराबर बाल मित्रों? तो तमारे प्रश्न पत्र तैयार करवानुं रहेशे। बराबर ने बाळ मित्रों?